નમસ્તે મિત્રો પ્લાન્ટ પરફેક્ટ ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશક કીટકનાશક માત્ર ચાર વસ્તુનો ઉપયોગ કરીને ઘરે કઈ રીતે બનાવી શકાય તેની વિગતવાર માહિતી કોઈ કારણોસર પ્લાન્ટને ઇન્ફેક્શન લાગે અથવા તો વાતાવરણ દરમિયાન તેમાં જીવાત જંતુ કીટક ચોટે અને પ્લાન્ટને નુકસાન કરે છે આ બધું થવા પાછળ વાતાવરણમાં રહેલો અમુક પ્રકારનો ભેજ તાપમાન સૂર્યપ્રકાશ અથવા તો ફૂગ અને વાયરસનો ફેલાવો આ બધું અસરકારક પરિબળ છે પ્લાન્ટ પર થતા મિલીબગ સ્પાઈડર માઇટ્સ એફિટ્સ વગેરેને દૂર કરવા વપરાતું જંતુનાશક આજે આપણે ઘરે બનાવીશું અને કઈ રીતે બનાવી શકાય તેની અહીં વિગતવાર માહિતી રજૂ કરી છે આ વસ્તુઓ દ્વારા બનતું જંતુનાશક જંતુઓને દૂર કરે છે સાથે સાથે પ્લાન્ટને પોષણ પણ આપે છે અહીં દહીં લીધું છે દહીંમાં કેલ્શિયમ અને લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે જે પ્લાન્ટ માટે જરૂરી છે ત્યારબાદ ગોળ લીધો છે ગોળમાં કેલ્શિયમ મેગ્નેશિયમ મેંગેનીઝ આ બધા પોષક તત્વો હોય છે ત્યારબાદ ભાત લીધા છે ઘરે બનાવેલા કોઈપણ પ્રકારના ભાત ત્યારબાદ ઈસ્ટ પાવડર લીધો છે જે પરમાન્ટેશનની પ્રક્રિયામાં વપરાય છે બેકરીમાં વપરાય છે બ્રેડ પાઉ બનાવવામાં કોઈ પણ અનાજ કરિયાના સ્ટોરમાં તમને મળી શકે આ ચાર વસ્તુનો ઉપયોગ કરીને જંતુનાશક બનાવવાનું છે આ સાથે સાથે એક બાલદી લીધી છે ઢક્કણવાળી આ ચાર વસ્તુઓનું મિશ્રણ પાણી સાથે આ બાલદીની અંદર ભરવાનું છે સો ગ્રામ જેટલું દહીં લેવાનું ત્યારબાદ સો ગ્રામ જેટલા ભાત લેવાના ત્યારબાદ બસો ગ્રામ જેટલો જ ગોળ લેવાનો અને ત્યાર પછી પચાસ ગ્રામ જેટલો ઈસ્ટ પાવડર આ મિશ્રણની અંદર ઉમેરવાનો મિશ્રણમાં એક લિટર જેટલું પાણી નાખવાનું અને મિક્સ કરી બાલ્દી ઢાંકીને સાત દિવસ આછા તડકે રાખી મૂકવાની રોજ સવારે બાલ્દી ખોલી અને કોઈ કોઈપણ લાકડીની મદદથી એકવાર હલાવતું રહેવાનું તેમાં થોડી વાસ આવશે અને થોડા ફીણ પણ દેખાશે સાત દિવસ રાખ્યા બાદ પછી તેને ઢાંકણું ખોલી અને કોઈ પણ એક આછા કાપડ વડે તેને ગાળી લેવું અને ગાળ્યા બાદ જે પાણી મળે તેને જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવું અને એક સ્પ્રે બોટલમાં ભરી લેવું આ લિક્વિડ આશરે પચાસ દિવસ સુધી સાચવીને તમે તેનો ઉપયોગ કરી શકો છો સ્પ્રે બોટલમાં ઇન્સેક્ટીસાઇડ ભરી અને અઠવાડિયામાં બે વખત જે પ્લાન્ટ ઉપર ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા તો જે પ્લાન્ટ પર કીટક આવ્યા હોય તે પ્લાન્ટ ઉપર સ્પ્રે કરી શકાય આ રીતે તમે ઘરે જ ઓર્ગેનિક પેસ્ટિસાઇડ બનાવી પ્લાન્ટને જંતુમુક્ત કરી શકો છો આશા છે કે આ ઓર્ગેનિક પેસ્ટીસાઈડનો વિડીયો આપને પસંદ આવ્યો હશે થેન્ક યુ